हेलो बच्चों, गुड मॉर्निंग। आपणे जोयुं के प्राणीओना गोकुळमां प्रथम तो आव्युं वांदरीनुं बच्चुं, अने त्यार पछी वांदरीनुं बच्चुं आव्युं, त्यार पछी एनुं नाम बबली राखवामां आव्युं, अने त्यार पछी आव्युं देशी कूतरो। आ कूतरो बबलीनी खूब संभाळ राखतो, बबलीने ज्यां जाय त्यां तेना पीठ पर बेसाड़ी अने फेरवतो हतो। एटले के બે પ્રાણી અલગ અલગ હતા છતાં પણ એકબીજાની સાથે સરસ રીતે જોડાયેલા હતા। ત્યાર પછી આપણે જોઈએ કે કયું એમ કે પ્રાણી આવે છે, તો કે અમારા વિસ્તારમાં દેવખાર તરીકે ઓળખાતી ખિચકોલીઓ ઘણી, પણ અમારી શાળાના બાળકોએ આ ખિચકોલીઓને મારતા શું કરતા, આપણે છીએ સામાન્ય તો શું કરીએ, પેલું આવી નાના નાના પ્રાણીઓને જોઈએ એટલે તરત જ પથ્થર મારીએ, કારણ કે આપણે મનુષ્યની એવી આદત જ છે કે કોઈ પણ વચ્ચે આવ્યું એટલે ફટ દઈને આપણે પથ્થર ઉપાડ્યો અને મારી દીધો। એમ કે રસ્તા પર જતા હોઈએ, ગાય જોઈએ તો ગાયને મારી લઈએ, કૂતરાને જોઈએ તો કૂતરાને મારી લઈએ, ગમે તે જોઈએ તો તરત જ આપણે હાથમાં પથ્થર લઈએ, લાકડી જે કંઈ પણ આવે, કૂતરું હોય તો કૂતરાને પણ આપણે પગથી ચાળો કરતા જઈએ। એમ આ નાના બાળકો દેવખારની અંદર, એટલે દેવખાર એટલે એવો વિસ્તાર, અને ત્યાં બધા ઝાડ હોય, વૃક્ષો, આ વૃક્ષોની અંદર ઘણી બધી ખિચકોલી આવતી, અને આ ખિચકોલીઓને શું કરતા બાળકો, તો કે પથ્થરથી એને મારતા હતા। ધીમે ધીમે અમે બાળકોને જ આ પ્રાણીઓની સંભાળ રાખવાના, તેમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા। એમાંથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો, પ્રાણીઓના શિકાર બંધ થયા। આ તમારા માટે એક પ્રશ્ન અગત્યનો છે કે લેખકે પ્રાણીઓના શિકાર કઈ રીતે બંધ કર્યા, તો કે લેખકના દેવખાર વિસ્તારમાં જે ખિચકોલીઓ આવતી અને આ ખિચકોલીઓને બાળકો પથ્થર મારતા, ત્યાર પછી આ લોકોએ ધીમે ધીમે કરી અને એ બાળકોને સંભાળ રાખતા શીખવ્યા, તેને નાના નાના પ્રાણીઓને એટલે કે આ ખિચકોલી જેવાને ખવડાવતા શીખવા, અને એમાંથી બાળકોને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાગ્યો અને પ્રાણીઓના શિકાર બંધ થઈ ગયા। ત્યાર પછી આ બાળકોએ શું કર્યું, ગમે તે પ્રાણી હોય પણ મારવાનું નહીં, ધીમેથી એને વાલથી લઈ લેવાનું અને રાખવાનું, આ રીતે એમણે કરવા માંડ્યા। પાકા ઘરમાં રહેવા આવ્યા પછી બે ઘરોની વચ્ચે જે જગ્યા હતી એ બંને બાજુથી બંધ કરીને અમે અમારી પાસેના પ્રાણીઓ રાખવાની અમે શરૂઆત કરી। આ જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘરની બારી ખોલો એટલે તેમના પર ધ્યાન રાખી શકાય। હેમલકશા પ્રકલ્પે ક્યાં શરૂ કરેલું, તો કે બે રૂમ, બે મકાન, એક બાજુ જૂનું મકાન હતું અને પછી નવું મકાન બનાવ્યું તો થોડું દૂર બનાવ્યું, એટલે જૂનું મકાન અને નવું મકાનની વચ્ચે થોડી જગ્યા હતી, એ જગ્યાની અંદર આ પ્રાણીઓને રાખવાની શરૂઆત કરી। કારણ કે એ લોકો જ્યારે નવા મકાનમાંથી બારી ખોલીને એ ધ્યાન રાખે, બારી ખોલે તો તરત જ આ પ્રાણીઓની ભાળ લઈ શકાય, એટલે કે પ્રાણીઓ શું કરે છે, પ્રાણીઓ બધા સાથે બેઠેલા છે, ખાધેલું છે, ગમે તે એમ જોવું હોય તો એના ઉપર નજર રહી શકે, અને જૂના મકાનમાંથી પણ એને ખ્યાલ આવી શકે। એટલે શું કર્યું કે જૂના મકાન અને નવા મકાનની વચ્ચે થોડી જગ્યા રાખી અને આ જગ્યાની વચ્ચે એ પ્રાણીઓને રાખવાની શરૂઆત કરી। આ જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘરની બારી ખોલો એટલે તેમના પર ધ્યાન રાખી શકાય। આ સતતના સહવાસથી અમે બધા જ પ્રાણીઓને બિલકુલ પરિચિત બન્યા। લેખક શું કહે છે કે આમ તો અમે આખો દિવસ હેમલકશા પ્રકલ્પની અંદર હોઈએ ત્યારે તો અમે એના ઉપર ધ્યાન રાખી શકીએ, પણ જ્યારે એ પ્રાણીઓ અમે ઘરમાં જઈએ અને બારી ખોલીને પણ જોઈ શકીએ એટલે આખો દિવસ અમને એનું મોઢું દેખાયા કરે અને એકબીજાનો સહવાસ રહ્યા કરે, પરિચિત બન્યા। અમે અનાથ પ્રાણીઓની જે રીતે સંભાળ રાખતા હતા તે વનાધિકારીને ખૂબ જ ગમ્યું। વનાધિકારી એટલે વનના અધિકારીઓ, વનના પ્રાણી, વનની અંદર શું હોય કે મોટા મોટા જે પ્રાણીઓ પશુઓ હોય ને એ લોકોની સંભાળ રાખવાની હોય, એ લોકોને શિકાર કરવા દેતા નથી, અને કોઈ જો શિકાર કરે તો એ મોટામાં મોટો ગુનો ગણાય છે, એટલે કે ત્યાં પેલા પ્રાણીઓ સુરક્ષિત રહી શકે છે। એવી રીતે અહીંયા હેમલકશા પ્રકલ્પની અંદર પણ પક્ષીઓ, પ્રાણીઓ બધા સુરક્ષિત રહેતા હતા, એટલે વનના અધિકારીઓને આ જે હેમલકશા પ્રકલ્પ બનાવ્યું એ તેમને ખૂબ જ ગમ્યું કે જ્યાં બધા